विद्यानगर प्राथमिक शाला धोरण 3 विषय इंग्लिश एम अपने यूनिट 8 में पेज नंबर 35 यूनिट 8 में अपने पेज नंबर 35 पर जोईए चित्र जोई वाक्य वाँचो अने लखवाना छे। तो आपणे जे एना एक्जाम्पल आपणे आगळना विडियो में जोया था ने हवे जोईशुं पेज नंबर 35 पर। पहेलुं शेनुं चित्र छे? पोपटनुं चित्र छे। शेनुं छे? पोपटनुं। तो पोपटनुं चित्र छे तो धीस इज ए पेरट। पोपट ने इंग्लिश में पेरट कहेवाय। धीस इज ए पेरट तो आ पोपट छे। तो एनुं बहुवचन शुं छे? धीस आर पेरट्स। धीस आर पेरट्स अहींया एक पोपट छे अने एक थी वधारे छे तो शुं आवशे? धीस आर पेरट्स। हवे जोईशुं नीचे आ शुं छे? टोपीनुं चित्र छे। एक टोपी छे ने धेट इज ए केप। तो पेली टोपी छे धेट इज ए केप तो अहींया एक थी वधारे टोपी छे तो ધોઝ આર કેપ્સ થશે। શું થશે? ધેટ ઇઝનું ધોઝ આર થશે બહુવચન અને અહીંયા એસ લાગશે ધોઝ આર કેપ્સ આવશે। શું આવશે? તો લખવાનું તમારે ધોઝ આર કેપ્સ। હવે નીચે ધીઝ ઇઝ એ વોચ। શું કીધું છે? ધીઝ ઇઝ એ વોચ તો આ ઘડિયાળ છે તો અહીંયા એકથી વધારે ઘડિયાળ છે ને તો ધીઝ ઇઝનું ધેર આર થશે અને વોચનું વોચિસ થઈ જશે બહુવચન। તો ધીઝ આર વોચિસ ડબલ્યુ એ ટી સી એચ ઈ એસ તો ધેર આર વોચિસ થશે। હવે નીચે બ્રશનું ચિત્ર છે તો ધેટ ઇઝ અ બ્રશ। દાંત સાફ કરવા માટેનું બ્રશ છે તો ધેટ ઇઝ અ બ્રશ। તો પહેલું બ્રશ છે ધીઝ ઇઝનું બહુવચન ધોઝ આર થશે અને બ્રશનું બ્રશિસ થઈ જશે ઈએસ લગાવવાનું આવશે। અહીંયા એક બ્રશ છે ને અહીંયા એકથી વધારે બ્રશ છે તો ધોઝ આર બસિસ બ્રશિસ ધોઝ આર બસ બ્રશિસ તો લખવાનું ધોઝ આર બ્રશિસ। હવે જોઈશું નીચે શેનું ચિત્ર છે? બસનું ચિત્ર છે તો ધીસ ઇઝ એ બસ। શું આપેલું છે? ધીસ ઇઝ એ બસ તો આ બસ છે તો એનું બહુવચન ધીસ આર બ્રશિસ। ધીસ ઇઝનું બહુવચન ધીસ આર બસનું બસિસ થઈ જશે ઈએસ લખશે તો ધીસ આર બસિસ। શું આવશે? ધીસ આર બસિસ। તો તમારે પેજ નંબર 35 ઉપર આવી રીતે બહુવચન કરીને લખવાનું છે। હવે જોઈશું પાછળ આપણે પેજ નંબર 36 ઉપર। પેજ નંબર 36 એમાં આપણે પહેલું ચિત્ર શેનું છે? હાથીનું છે। શેનું છે? હાથીનું તો ધેટ ઇઝ એન એલિફન્ટ તો પેલો હાથી છે। ધેટ ઇઝ એન એલિફન્ટ પેલો હાથી છે એનું બહુવચન ધોઝ આર એલિફન્ટ। શું આવશે? ધોઝ આર એલિફન્ટ તો આ શું છે? એકથી વધુ હાથીઓ છે ને એનું ધેટ ઇઝનું ધોઝ આર એલિફન્ટ એલિફન્ટનું એલિફન્ટ્સ ધોઝ આર એલિફન્ટ્સ। હવે જોઈશું નીચે ધીસ ઇઝ એ ડ્રેસ તો આ ડ્રેસ છે। ધીસ ઇઝ એ ડ્રેસ આ ડ્રેસ છે એનું બહુવચન ધેર આર ડ્રેસીસ। શું છે? ધીસ ઇઝ ધીઝ આર થશે ધીઝ આર ડ્રેસીસ ધીસ ઇઝનું ધીઝ આર અને ડ્રેસનું ડ્રેસીસ ઈએસ લાગશે ને બહુવચન તો ધીઝ આર ડ્રેસીસ આવશે તો તમારે લખવાનું ધીઝ આર ડ્રેસીસ। હવે જોઈશું નીચે ધેટ ઇઝ એ ડીશ। શું આપેલું છે? ડીશ છે ધેટ ઇઝ એ ડીશ પેલી ડીશ છે તો એનું બહુવચન ધેટ ઇઝનું ધોઝ આર અને ડીશનું થઈ જશે ડીસીસ થઈ જશે તો ધોઝ આર ડીસીસ। શું આવશે? ધોઝ આર ડીસીસ તો તમારે લખવાનું ધોઝ આર ડીસીસ। પછી ધીસ ઇઝ એ ડોગ તો આ કૂતરો છે તો એનું બહુવચન એકથી વધારે કૂતરા આપેલા છે ને તો ધીસ ઇઝનું ધીસ આર અને ડોગનું ડોગ્સ થઈ જશે તો ધે ધીઝ આર ડોગ્સ। શું આવશે? ધીઝ આર ડોગ્સ તો તમારે લખવાનું ધીઝ આર ડોગ્સ। હવે નીચે ધેટ ઇઝ એ બોક્સ શું આપેલું છે? ધેટ ઇઝ એ બોક્સ તો પેલું બોક્સ છે ધેટ ઇઝનું ધોઝ આર અને બોક્સનું બોક્સિસ થઈ જશે શું લાગશે? ઈએસ લગાવવામાં આવશે। શું લગાવવામાં આવશે? ઈએસ તો ધોઝ આર બોક્સિસ શું આવશે? ધોઝ આર બોક્સિસ થઈ જશે। હવે જોઈશું પેજ નંબર 36 ઉપર। પેજ નંબર 36 ઉપર શું ચિત્ર છે? કપનું ચિત્ર છે। શેનું છે? કપનું। પેજ નંબર 37 ઉપર શેનું ચિત્ર છે? કપનું ચિત્ર છે। ધીસ ઇઝ એ કપ તો આ કપ છે એનું બહુવચન ધીસ આર કપ્સ ધીસ આર કપ્સ ધીસ ઇઝનું ધીસ આર કપનું કપ્સ ધીસ આર કપ્સ લખવાનું તમારે ધીસ આર કપ્સ। હવે નીચે ધેટ ઇઝ અ ટોમેટો એક ટામેટું છે ને પેલું ટામેટું છે અને ધેટ ઇઝનું ધીઝ આર અને ટોમેટોનું ટોમેટોઝ થશે શું થશે? ટોમેટોનું ટોમેટોઝ થશે પછી
ધોઝાર ટોમેટોઝ, અહીંયા એક ટામેટો, અહીંયા એકથી વધુ ટામેટું છે તો લખવાનું ધોઝાર ટોમેટોઝ. તમારે લખવાનું ઇંગ્લિશમાં ધોઝાર ટોમેટોઝ, અહીંયા બહુવચન ઈએસ લગાવવાનું આવશે એટલે ટોમેટોઝ કહેવાશે. હવે શું કીધું છે, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો તમારા ચિત્રમાં શું કરવાનું છે, રંગ પૂરવાનું છે અને આપણે કવિતા એક વખત વાંચી જઈએ. હિકરી દીકરી ડોગ, શું કીધું છે, હિકરી દીકરી ડોગ. પછી ધ માઉસ રેન અપ ક્લોક, ધ માઉસ રેન અપ ક્લોક. ધ ક્લોક સ્ટ્રક વન, ધ ક્લોક સ્ટ્રક વન. ધ માઉસ રેન ડાઉન, ધ માઉસ રેન ડાઉન. હિકરી દીકરી ડોગ, તો આ કવિતા છે. તમારે શું કરવાનું છે, કવિતા વાંચવાની છે અને આમાં રંગ પૂરવાનો છે ચિત્રમાં. તો હવે હજી ફરી એકવાર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ ઇંગ્લિશમાં. તો જોઈએ પેજ નંબર 35 ઉપર એક વખત વાંચી લઈશું એક્ઝામ્પલ. તો પહેલું ચિત્ર પોપટનું છે, તો એનું ધીસ ઇઝ એ પેરોટ, એનું બહુવચન શું લખવાનું તમારે, ધીઝ આર પેરોટ. શું આવશે, ધીસ ઇઝ અ પેરોટ, તો ધીઝ આર પેરોટ્સ આવશે. પછી ધેટ ઇઝ અ કેપ, તો એનું બહુવચન ધોઝ આર કેપ્સ. શું લખવાનું, ધેટ ઇઝ અ કેપ, તો એનું બહુવચન ધોઝ આર કેપ્સ આવશે. પછી ધીસ ઇઝ એ વોચ, તો એનું બહુવચન ધીઝ આર વોચિસ. શું આવશે, ધીઝ આર વોચિસ. પછી ધેટ ઇઝ અ બ્રશ, એનું બહુવચન ધોઝ આર બ્રશિસ. શું આવશે, ધોઝ આર બ્રશિસ. ધીસ ઇઝ અ બસ, તો એનું બહુવચન ધીસ આર બસિસ. શું થશે, ધીસ આર બસિસ. હવે જોઈશું પાછળ. ધેટ ઇઝ એન એલિફન્ટ, એનું બહુવચન ધોઝ આર એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ, એનું બહુવચન ધોઝ આર એલિફન્ટ. ધીસ ઇઝ અ ડ્રેસ, તો એનું બહુવચન ધીઝ આર ડ્રેસીસ. ધીઝ ઇઝ અ ડ્રેસ, એનું બહુવચન ધીઝ આર ડ્રેસીસ. ધેટ ઇઝ અ ડીશ, એનું બહુવચન ધોઝ આર ડીશીસ. ધેટ ઇઝ અ ડીશ, એનું બહુવચન ધોઝ આર ડીશીસ. ધીઝ ઇઝ અ ડોગ, તો એનું બહુવચન ધેર આર ડોગ્સ. શું થશે, ધેર આર ડોગ્સ. ધેટ ઇઝ અ બોક્સ, શું આપેલું છે, ધેટ ઇઝ અ બોક્સ, તો એનું બહુવચન શું આવશે, ધોઝ આર બોક્સિસ. શું આવશે, ધોઝ આર બોક્સિસ. અહીંયા બી ઓ એક્સ છે, તો અહીંયા એક્સ આપેલો છે, તો બહુવચન શું આવશે, ઈએસ આવશે. શું આવશે, ઈએસ. તો ધોઝ આર બોક્સિસ, તો બી ઓ એક્સ ઈ એસ લગાવવાનું. હવે જોઈશું પેજ નંબર 37, એમાં ધીઝ ઇઝ એ કપ, તો એનું બહુવચન ધીઝ આર કપ્સ. શું આવશે, ધીઝ આર કપ્સ. પછી ધેટ ઇઝ અ ટોમેટોઝ, તો એનું બહુવચન ધોઝ આર ટોમેટોઝ. શું આવશે, ધોઝ આર ટોમેટોઝ. તો અહીંયા ઓ આપેલો છે, તો બહુવચન શું આવશે, ઈએસ લગાવવાનું આવશે ને. તો લખવાનું ટી ઓ એમ એ ટી ઓ ઈએસ, એટલે શું થશે, ટોમેટોઝ. ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર થશે, ટી એચ ઓ એસ ઈ એ આર ઈ, ધોઝ આર ટોમેટોઝ. હવે નીચે કવિતા છે, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાવો. તો મેં તમને આગળ સમજાવ્યું ને, કવિતા બી આપણે વાંચી ગયા છીએ, ફરી એકવાર જોઈ લઈશું. આ ચિત્ર આપેલું છે, ચિત્રમાં કેટલા વાગ્યા છે, એક વાગ્યા છે ને, અને આ ઉંદર છે. તો આ તમારે ચિત્રમાં શું કરવાનું છે, રંગ પૂરવાનો છે અને આ કવિતા તમારે ગાવાની છે. ઘડિયાળમાં રંગ પૂરવાનો છે, રંગ તમારે ધ્યાન રાખીને પૂરવાના, કે રંગ ચિત્રની બહાર ન જાય. આ ઉંદર છે અને આ ઘડિયાળ છે, કાંડા ઘડિયાળ છે ને, તો આમાં તમારે રંગ પૂરવાનો છે. અને આ કાવ્ય છે, તો હિકરી ડિકરી ડોગ. ધ માઉસ રેન અપ અ ક્લોક, ધ ક્લોક સ્ટક વન, ધ માઉસ રેન ડાઉન, હિકરી ડિકરી ડોગ. પેજ નંબર 37 સુધી તમારે સદે પોથીમાં પૂરવાનું છે.